છોટાઉદેપુરમાં નકલી કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. કૌભાંડી આરોપીઓ દ્વારા કરેલ કામોમાં પણ નકલી કામો કર્યા હોવાનું સામે આવ્યું. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી આરોપીએ દર્શાવેલા કામોની તપાસ કરતા ગેલવાંટ ગામે બનાવેલ પાણીની ટાંકીની મુલાકાત કરી હતી. ત્યાં આ ટાંકી 14માં નાણાં પંચમાંથી સરપંચ દ્વારા બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું. મહત્વની વાત એ છે કે નકલી અધિકારી દ્વારા 5 વર્ષ જૂની ટાંકીને પોતે બનાવી હોવાનું જણાવી 5થી વધુ રકમના બિલો મૂકી રકમ બારોબાર સગીવગે કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું. 2017માં ચૂંટણી જીત્યા પછી એમની અમને કોઈ જાણ નથી. આ ટાંકી તો અમે 14માં નાણાં પંચમાંથી બનાવી છે, અમારી જાતે બનાવી છે, પંચાયતમાંથી આ બનાવી છે એ ખોટો છે, કેમ કે આ પંચાયત તરફથી બનાવી છે. ટેકલ ફળિયામાં જે કંઈ ટાંકી દર્શાવવામાં આવી છે એ ગેલવટ નાના પંચમાંથી થઈ છે. 3 લાખના ખર્ચે થઈ છે, 10 કનેક્શનો આપ્યા છે, મજૂર દ્વારા ખોદી બોદી એ પંચાયત તમામ ખર્ચોને કર્યો છે, એટલે બાકીની કોઈ યોજનાવાળા યોજના કહે છે એ યોજના એ કોઈ થઈ નથી. ને જે કંઈ વ્યક્તિ કહે છે યોજના તો અમુક કોઈ જાણ છે નથી. એ વિષય બહાર પાડવા જોઈએ અને યોગ્ય રીતે કાર્યવાહી કરવી જોઈએ.